श्री प्राणनाथ प्यारी की जय, कृष्ण कन्हैयालाल की जय, सदगुरु महाराज की जय। वंदो सतगुरु चरण को करो सुप्रीम प्रणाम। अशुभहरण मंगल करुण दंडे चंद्र नाम। श्री प्राणनाथ ने मूलपति श्री मिहिराज शुभ नाम। तेज कुमारी श्यामा जुगल हो पल पल करो प्रणाम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। गोपीपुरा सूरत श्री कृष्ण प्रणामी मंदिर की आप ब्रह्माणी चर्चा सत्संग सौंपी दिया जो आप सामने प्रणाम। आज शीलवासन सुंदर साहब एवं धामवासी परम धामवासी वीणा बेन परम चंद्र भावसार અને પ્રવીણ ચંદ્ર મોહનલાલ ભાવસાર અબાંડેનું ધામગમન થયો તે નિમિત્તે તેમના પુત્ર અને પુત્રવધુ પુત્ર ચિરાગ કુમાર ભાવસાર પુત્રવધુ ચંદ્રકાંત ભાવસાર તેમની મંદિરમાં પવિત્ર સ્થાનમાં ગોપીપુરા નવરંગ સ્વામી મંદિરે પારાયણ પાઠ કરાવ્યો। એમને સદગતિ માટે બહુ સારું ઉત્તમ કાર્ય કર્યું છે આ પારાયણ, એટલે કે બધા જ પારાયણ વાળી ગયા, બધા જ કોઈ પારાયણ ગરુડ પુરાણ કો ભાગવત પુરાણ કો બધા પુરાણનું પારાયણ પણ સમાવેશ થઈ જાય એવા કુલજમ સર્વાણી સર્વ સાહેબ પારાયણ તો ચોપાઈ આવી છે। પુકાર કરી સબન મેં કહ્યા આવેગા સુભાન ईसावले बिस्त देसी ठोर कबका पहचान। खिलो किताब ने चौपाई छे ज्ञान नंबर प्रकरण छे चौपाई नंबर 66। पुकार करी सबन में बता शास्त्रों में पहले थी परमात्मा ए जे आ ब्रह्मांड में अहिया ए આવીસ રૂપિયા આપવાના છે અને આ બ્રહ્માંડને આ જ્ઞાન આપવાના છે એ કલ્કી રૂપમાં તે આવશે। કુરાનમાં પણ કહ્યું છે કે આવેગા આવશી રબ આલમ તપ ખોલશી કુરાન। કુરાન પણ કોણ ક્યારે ખોલશે? કુરાનના ગુડ રહસ્ય ખોલશે તો બધા ખોલે જ છે, પણ જે ગુડ વાતો છે કોઈ સમજી ન શકે એવી ગુડ વાતો, એટલે કે સમજણ ન પડે એવા એ આપણને શબ્દો એ વાટપટા, તો એમાંથી એ સમજણ કોણ આવશે? તો એ આલમગણી આલમગણી આવશે અને એ તો નિષ્કલંક અવતાર ની બધામાં વાતો કરેલી છે, વેદોમાં પુરાણમાં ગીતામાં ભાગવતમાં બધા શાસ્ત્રોમાં કે આવશે સુભાન આવશે પરમાત્મા આવશે અલ્લાહ તાલા આવશે ઇમામ મેદી આવશે કલ્કી અવતાર આવશે આલમદાની આવશે આ બધી વાત, તો એ બધાનો હિસાબ લેશે કે કેવું ભજન કર્યું છે કેવી ભક્તિ કરી છે, તો એ પ્રમાણેની ભિસ્ત એ પ્રમાણેને અમને મુક્તિ સ્થાન આપશે। ફોર બગા એટલે અખંડમાં એમનો પહેચાન પ્રમાણે ઓળખાણ પ્રમાણે કે એમની ભક્તિનું પ્રમાણ પ્રમાણે પ્રમાણપત્ર તો જોઈએ એ પ્રમાણે એમને સ્થાન પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ને સાતમી ને આઠમી આઠ પ્રકારની જે અખંડમાં બિસ્તો મુક્તિ સ્થળો બનાવેલા એમાં એ સ્થાન આપશે। પહેલીમાં કોને મૂકવા બીજીમાં કોને મૂકવા એમ તો પેલું ઉત્તમ નદી બ્રહ્મશ્રુતિના
ने स्वागत करीने ज्ञान मेळवशे અને એ જીવને પેલે કિસ એવી રીતે બધાને લાઈન પ્રમાણે મળશે તો સૌનો કલ્યાણ કરે આ પારણ પાઠ કરાવ્યો બહુ સરસ અને આ ચોપાઈ પણ સારી આવી કે પિત્તની વાત છે કે અખંડમાં જવા માટે એવા કાર્ય કરવા જોઈએ કેવી ભક્તિ કરવી જોઈએ કેવું સ્થાન અપનાવવું જોઈએ તો આપણે અક્ષરાથી પાલબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરશું તો પહેલો વિસ્તય જીવન મળશે હા તો એમ બેહદ ભૂમિમાં આઠ વિસ્તોનું સ્થાન બનાવેલું છે તો સૌનું કલ્યાણ કરે પણ વ્યસનોથી દૂર રહેવું વ્યસનો દૂર કરશો તો જ આઠ વિસ્તોમાં એ સરસ સુખ મળશે એ જીવને મોસ માટી ઈંડા શરાબ તમાકુ વગેરે એ છોડવાનો પ્રયત્ન કરવો સૌનું કલ્યાણ કરે પ્રણામ